ધી માસ્ટરી મેન્યુઅલ ઇન ગુજરાતી, એને કે ભાગ્ય તમારી મુઠ્ઠીમાં. લેખક છે રોબિન શર્મા. વ્યક્તિગત તથા વ્યવસાયિક શ્રેષ્ઠતા માટે જીવન બદલી નાખતી માર્ગદર્શિકા. નિત્યજ્ઞાન ઓડિયોઝ. પ્રકરણ 22, અંતર પૂરવું. નિત્યજ્ઞાન ઓડિયોઝ. આપણે શીખવા જરૂરી હોય તેવા બોધપાઠો આપણને શીખવવા માટે ઉક્ત વ્યક્તિઓ કરતાં બાળકો વધારે ખૂનીને આપણી પાસે આવે છે. આપણે સૌથી વધારે બાળકો પાસેથી શીખીએ છીએ. બાળકો આ પૃથ્વી પર સૌથી કલ્પનાશીલ, નિર્દોષ, જુસ્સાથી ભરપૂર, રમતિયાળ, નીડર લોકો છે અને તેઓ સૌથી મોટો આનંદ છે. ગયા અઠવાડિયે મારી 7 વર્ષની પુત્રી બિયાંકાએ મને પૂછ્યું, ડેડ, તમે મને ક્યારે હેમ્સ્ટરડામ લઈ જશો? જો તમે અમારા અવેકનિંગ બેસ્ટ સેન્ફ વીકેન્ડમાં અથવા 2 દિવસના નેતૃત્વ કોચિંગ પ્રક્રિયા ધ એડિટ પરફોર્મન્સ સિરીઝમાંથી એકમાં આવ્યા હશો તો તમે ઇન્ટિગ્રિટી ગેપ વિશે જાણો છો. મૂળભૂત રીતે આ ઊંડા સ્તરે એક માનસિક નમૂનો છે જે તમને જીવનની યાત્રા તથા આપણે બધા જે અનુભવ કરવા માટે જન્મ્યા છીએ તે પરિપૂર્ણતાનો અનુભવ કરી શકીએ તેવી આપણી સૌથી મોટી જાત સાથે કેવી રીતે વધારે જોડાઈ શકીએ તેમાં તમને મદદ કરશે. આપણે ક્ષતિરહિત, પ્રેમથી ભરપૂર, શક્તિશાળી, આત્મશ્રદ્ધાવાળા તથા બુદ્ધિશાળી તરીકે જન્મ્યા છીએ. પરંતુ આપણે જન્મ્યા તે જ ક્ષણથી આપણે આપણા મૂળભૂત સ્વભાવથી દૂર જવા માંડીએ છીએ અને ખોટી માન્યતાઓ, મર્યાદિત કરતી ધારણાઓ તથા આપણી આસપાસ દુનિયાના દર અપનાવી લઈએ છીએ. પછી એક દિવસ આપણે પુખ્ત વ્યક્તિ તરીકે જાગીએ છીએ અને ખ્યાલ આવે છે કે આપણે આપણી પોતાની જાતનો વિશ્વાસઘાત કર્યો છે અને આપણે ખરેખર શું છીએ તેનો આપણને ખ્યાલ જ નથી. આપણે એક સમયે શું હતા તે યાદ કરવાના પ્રયાસમાં આપણે એક શોધકની યાત્રા પર નીકળી પડીએ છીએ. નેતાનું કામ ઘણી બધી રીતે વધારે બાળક બનવા જેવું છે. હું એક વક્તા, એક્ઝિક્યુટિવ કોચ તથા સલાહકાર તરીકે આખી દુનિયાની સંસ્થાઓમાં જાઉં છું ત્યારે હમણાં હું આધારભૂત શબ્દ ખૂબ જ સાંભળું છું. આપણામાંના મોટાભાગને ખ્યાલ છે કે આપણા જીવનનો એક મકસદ અને આપણા દરેકનું એક ધ્યેય છે જે આપણે આપણા કાર્ય અને આપણે જે જીવન જીવીએ છીએ તેના દ્વારા સિદ્ધ કરવાનું છે. કોર્પોરેટ દુનિયાની અંદર અર્થ માટે એક મહાકાય સંશોધન થઈ રહ્યું છે. લોકો હવે આર્થિક લાભ માટે પરિપૂર્ણતાનો ભોગ આપવા નથી ઈચ્છતા. આપણે દરરોજ કામે જવા માંગીએ છીએ અને જાણીએ છીએ કે આપણે સમાજમાં એક ફાળો આપીએ છીએ. આપણે મનુષ્ય તરીકે વિકસીએ છીએ તથા વિસ્તરીએ છીએ. આપણે દરરોજ કામે જવા માંગીએ છીએ અને આપણી આસપાસના લોકો સાથે જોડાયાનું અનુભવને ત્યારે આનંદ પામીએ છીએ. કદાચ બીજા બધાથી ઉપર આપણે એવું કાર્યસ્થળ ઈચ્છીએ છીએ જ્યાં ફરી માનવ બનવું તે સુરક્ષિત છે. આવતા દિવસ માટે હું તમને તમારા જીવનમાં કોઈ પણ ઇન્ટિગ્રિટી ગેપને એવી રીતે બંધ કરવા માટે જે કરવું પડે તે કરવા આમંત્રણ આપું છું કે જેથી તમે પૂર્ણપણે પ્રદર્શિત થઈ શકો. નેતાઓ તેમના પોતાના તરફ સાચા હોય છે. આપણી પહેલાં આ પૃથ્વી પર પગના પાડેલા મહાનુભાવો ગાંધીજી, મંડેલાઓ, મધર ટેરેસાઓ ટોળાને નહોતા અનુસર્યા, પરંતુ તેઓ તેમની પોતાની જ ધૂનમાં ચાલતા હતા. તેઓ મૌનિક હતા. તેઓ તેમના જીવન તેમની આસપાસની દુનિયાના મૂલ્યો પર જીવવાને બદલે તેમના પોતાના મૂલ્યો મુજબ જીવ્યા અને તેમ કરવાથી તેઓ વધારે મહાન બન્યા. પ્રેરણાત્મક ઉક્તિઓ. વર્તમાન સમય એવી કંપનીઓ બનાવવી જે મોટા માર્કેટપ્લેસ જીતીને જે તેમના ગ્રાહકો સાથે તથા શેરધારકો માટે મૂલ્યો સર્જે અને જે એવી રીતે કામ કરે જે કર્મચારીઓ તથા કાર્યપાલકોમાં જે શ્રેષ્ઠ છે તે બહાર લાવે તે માત્ર સ્માર્ટ વ્યાપાર નથી, તે નેતૃત્વનો કર્તવ્ય ભાન પણ છે. ફાસ્ટ કંપનીમાંથી સંપાદકીય. વાત એમ છે, આપણે હજી એવી દુનિયામાં રહીએ છીએ જે તકથી ભરેલી છે. હકીકતમાં આપણી પાસે તક કરતાં કંઈક વધારે છે. આપણી પાસે કર્તવ્ય ભાન છે. આપણે આપણા સમયને મહાન વસ્તુઓ કરવામાં વિતાવવાનું કર્તવ્ય ભાન છે. એવી યોજનાઓને શોધવી જેનું મહત્ત્વ હોય અને તેમનું આદાન પ્રદાન કરવું. આપણી જાતને તથા આપણી આસપાસના લોકોને કૃતજ્ઞ સૂઝબૂછ
તથા પ્રેરણા પ્રદર્શિત કરવા દબાણ કરવું, જોખમો ઉઠાવવા અને આશ્ચર્ય પમાડનાર બનીને દુનિયાને વધુ સારી બનાવવી. સેટ ગોર્ડિન, પર્પન કાઉન્ટના લેખક. આપણામાંની દરેક વ્યક્તિ પાસે અત્યારે કલ્પના કરી શકીએ તેના કરતાં આપણે આપણા જીવનને શું બનાવી શકીએ તેના માટે ઘણી વધારે પસંદગી છે. આપણામાંના મોટાભાગના આપણી નજરની સામે જ રહેલી શક્યતાઓ તરફ જીવંત નથી. આપણામાંના ઘણા બધા અડધા ખાની અને અડધા જળ બનીને આપણા પોતાના જીવનના ચક્ર પર ઊંઘી ગયા છે. આ મંતવ્ય નથી, પરંતુ ગર્ભિત સત્ય છે. તમે મહાનતામાંથી નિર્મિત છો. તમારી મહાનતા અન્યોની મહાનતા કરતાં અલગ રીતે પ્રકટ થવી જોઈએ, પરંતુ હજી તેનો અર્થ એવો નથી કે તમે મહાન થવા માટે નથી બન્યા. તમારો પ્રકાશ ઝરહરવા દો, તમારા ડરની સામે જાઓ. તમે જે કરતા સૌથી વધારે ડરતા હોવ તે જ કરો. સંપૂર્ણપણે જીવંત રહો. રોબિન શર્મા. સફળતા તથા અગત્યતા જોડિયા આદર્શો. શ્રેષ્ઠ પુરવાર થવું એ સુંદર દુનિયા છે. જે લોકો તેમના ઉચ્ચતમ જીવન માટે ઊભા રહે છે તે બધા શ્રેષ્ઠ પુરવાર થવા માટે સમર્પિત છે. તેઓ તેમના વ્યવસાયિક જીવનમાં શ્રેષ્ઠ પુરવાર થવા માટે વચનબદ્ધ છે. તેઓ તેમના સંબંધોમાં શ્રેષ્ઠ પુરવાર થવા માટે વચનબદ્ધ છે. તેઓ તેમના સાહસિક જીવનમાં શ્રેષ્ઠ પુરવાર થવા માટે વચનબદ્ધ છે. અને તેઓ તેમના આંતરિક જીવનમાં શ્રેષ્ઠ પુરવાર થવા માટે વચનબદ્ધ છે. કંઈક વધુ સારા સુધી પહોંચ્યા કરવું તે માણસોની જરૂરિયાત છે. જ્યારે આપણે આપણા સગવડના પ્રદેશની અંદર હોઈએ છીએ ત્યારે આપણને ટકાઉ સુખ નથી મળતું, કારણ કે આપણે જે રીતે જીવવા માટે બન્યા છીએ તે રીતે નથી જીવતા. પરંતુ જ્યારે આપણે સતતપણે વિસ્તરીએ છીએ, જોખમ લઈએ છીએ, વિકસીએ છીએ, સ્વપ્ન સેવીએ છીએ અને આપણી અંગત સરહદો સુધી જાતને ખેંચી જઈએ છીએ ત્યારે તે પ્રક્રિયામાં આપણું સુખ મળે છે. આવું થાય કારણ કે આપણને આપણી જાત પાસે સાચા હોઈએ છીએ. આવતા 30 દિવસમાં તે શ્રેષ્ઠ પુરવાર થવા સુધી પહોંચવાનું ચાલુ રાખો. કામમાં તમારા ધોરણો ઉપર નહીં જાઓ. તમારી જાતને પૂછો, જો મેં જે કર્યું છે તેમાં હું દુનિયામાં ઉત્તમ અને સાચા અર્થમાં શ્રેષ્ઠ હોઉં તો હું દરરોજ શું કરતો હોત? ઘરમાં તમે તમારા સાથીદાર તથા તમારા બાળકો સાથે જે વાર્તાલાપ કરો છો તેની અંદર વાત કરવાની રીતમાં શ્રેષ્ઠ રહો. તમારા આધ્યાત્મિક જીવનમાં તમે તમારા વધુ ઊંચા સ્વ તરફ પહોંચવા એના માટે સમર્પિત છો કે નહીં તે વિચારો. શ્રેષ્ઠ પુરવાર થવાની પ્રવૃત્તિ એક ઉમદા ધ્યેય છે. તમને એક કારણસર આ ભેટ આપવામાં આવી છે. તમને ઝળહળવા દે અને એક પ્રક્રિયામાં દુનિયાને એક વધુ સારું સ્થાન બનાવો. નિત્યજ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયોબુકમાં આપણે જોઈશું પ્રકરણ 23, કૃતજ્ઞતા. પ્રકરણ 23, કૃતજ્ઞતા. નિત્યજ્ઞાન ઓડિયોઝ. આ બિંદુએ મારા જીવનમાં હું જેના પર કામ કરું છું તે વસ્તુઓ પૈકીની એક છે મારી આસપાસની બધી જ બાબતો માટે મારી કૃતજ્ઞતા તથા આદરભાવની અવસ્થા સાથેનું મારું જોડાણ વધારે ગહન કરવું. મેં પહેલાં ક્યારેય નહોતું કર્યું તેટલું મારા મનને મારા જીવનમાં મળેલા આશીર્વાદો, ખાસ કરીને નાના એના પર સભાનપણે કેન્દ્રિત કરું છું અને તે મળ્યા છે તે બદલ આભાર માનું છું. હું જે પડકારોનો સામનો કરું છું તથા મને જે વિપરીતતાઓનો ભેટો થયો છે તેના માટે પણ એ જાણી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કે તેઓ મારી જે બોધપાઠ શીખવા અતિ મહત્ત્વના છે તે શીખવવાની પ્રાથમિક ભૂમિકા ભજવે છે. તમે અમારી બદલાવનાવવાની મિશનરીઓ તથા સમર્પિત નેતાઓ બનવાના જમાતનો ભાગ બન્યા તે માટે તમારો પણ આભાર માનું છું. મારા કાર્યમાં તમે ટેકા બદલ, મારા સંદેશામાં તમારી શ્રદ્ધા બદલ તથા હું તમારી સામે જે વિચારો રજૂ કરતો રહું છું તેને ધ્યાનમાં લેવાની તમારી તૈયારી બદલ હું કૃતજ્ઞ અનુભવું છું. હું જે કરું છું તે કરી શકવા માટે વિશેષ અધિકાર ભોગવતો હોવાનો અનુભવ કરું છું અને હું પ્રમાણિકતાપણે તમારો આભાર માનું છું. પ્રેરણાત્મક ઉક્તિઓ. જ્યારે આપણે બધું જ ભૂલી જઈએ છીએ ત્યારે જ આપણને જાણવાનું શરૂ કરીએ છીએ. હેનરી ડેવિડ થોરો. તમારી અંદર દીવાની એક વાત પડેલી છે જે તમારા આત્માનો પ્રકાશ બનવાની રાહ જુએ છે. જ્યારે આ અંદરની જ્યોત તેજસ્વીતાપૂર્વક ઝરહડે છે ત્યારે તમે તમારા જીવનમાં અદ્ભુત જાગૃતિ અનુભવો છો. બ્રેડફોર્ડ કીને. માનવજાત પીડાઓમાંથી પસાર થયા વગર ક્યારેય મહાનતા પ્રાપ્ત કરતી નથી. આર રોબર્ટ ધ નામેનાઇસ.
એક એડિટ પરફોર્મન્સની જેમ વિચારવા, અનુભવવા તથા કાર્ય કરવાની 7 રીતો. 1. તમારા વચનો પારો અને તમારા શબ્દને તમારી નૈતિક ફરજ બનાવો. 2. અઠવાડિયે એકવાર મૌન, સ્થિરતા તથા મન માટે સમય કાઢો. 3. એક એવા ઉદ્દેશ્ય સાથે જોડાઓ જે તમને ભાવનાત્મક રીતે વ્યસ્ત રાખે. 4. ગુરુઓ, આદર્શો તથા સમર્થકોનું એક નેટવર્ક બનાવો. 5. એક એકદમ ખુલ્લા હૃદય વડે ધારદાર મગજનું સંતુલન કરો. 6. તમે તમારા જીવનમાં જે સૌથી વધારે ઈચ્છતા હોવ તે બીજાને આપો. 7. સૂર્ય ઉગવાની સાથે જ ઊભા થઈ જાઓ અને તમારી સર્વોચ્ચ પસંદગીઓ તથા તમારી શ્રેષ્ઠ ચાંદથી બંનેના દિવસની કલ્પના કરો. નોંધનીય પ્રશ્નો. યોગ્ય પ્રશ્ન યોગ્ય જવાબ ઊભો કરે છે. મારા પોતાના જીવનમાં મેં જોયું છે કે ઘણી વખત એક શક્તિશાળી પ્રશ્ન પણ મનન કરવામાં સમય ગાળવો તે એક ચોક્કસ જવાબ શોધવામાં સમય ગાળવા કરતાં વધારે મદદરૂપ થાય છે. રચનાત્મક પ્રશ્ન ઊભા કરવા તે તમારી જાતને વધુ ઊંડી બનાવવાનો તથા તમે ખરેખર જે છો તે સમજવા માટેના દ્વાર ઉગાડવાની શ્રેષ્ઠ રીતો પૈકીની એક છે. હું તમને આવનાર 30 દિવસોમાં નીચેના 5 પ્રશ્નોમાં તમારી જાતને વ્યસ્ત થવાનું આમંત્રણ પાઠવું છું. 1. જો તમે ખરા અર્થમાં એક અસામાન્ય જીવન જીવતા હોવ તો તે કેવું દેખાતું હોત? 2. તમારા જીવનની ટોચની 3 પ્રાથમિકતાઓ કઈ છે અને અત્યારે તમારું જીવન જેવું લાગે છે તે આ પ્રાથમિકતાઓ દર્શાવે છે? 3. જો તમારે જીવવા માટે 10 મિનિટ જ બચી હોય તો તમારા મનમાં કયા પ્રશ્નો ઉદ્ભવશે અને તમે કેવી લાગણી અનુભવશો? 4. જો આજે રાત્રે દુનિયામાં કોઈની પણ સાથે ભોજન લેવાનું થઈ શકે તો તે કોણ હશે અને શા માટે? 5. જો તમે એક એવું ચિહ્ન શોધી શકો જે તમારા શ્રેષ્ઠ જીવન પર પ્રકાશ પાડે અને તેના માટે કામ કરે તો તે ચિહ્ન શું હશે? નિત્યજ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું પ્રકરણ 24, શ્રેષ્ઠ તરફની સમર્પિતતા. નિત્યજ્ઞાન ઓડિયોઝ, ધ માસ્ટરી મેન્યુઅલ. ભાગ્ય તમારી મુઠ્ઠીમાં. વ્યક્તિગત તથા વ્યવસાયિક શ્રેષ્ઠતા માટે જીવન બદલી નાખતી માર્ગદર્શિકા, જેમના લેખક છે રોબિન શર્મા. આ ઓડિયો બુક સંભળવા બદલ તમારો આભાર. જો તમને આ ઓડિયો બુક ગમ્યું હોય તો આ ઓડિયો બુકને લાઈક જરૂર કરજો. આવા ખૂબ જ ઉપયોગી અને યુઝફુલ ઓડિયો બુક સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવા નવા ઓડિયો બુક અપલોડ થાય ત્યારે તરત જ તેનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન જરૂર હિટ કરજો, જેથી તમને મદદરૂપ થાય તેવા યુઝફુલ ઓડિયો બુક જ્યારે પણ અપલોડ થાય ત્યારે તમને નોટિફિકેશન તરત જ મળી જાય. આવા વધુને વધુ ઓડિયો બુક મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમને એવું લાગે કે આવા ઓડિયો બુક સાંભળવાથી તમારા મિત્રો અને પરિવારજનોને પણ મદદરૂપ થશે તો આને શેર જરૂર કરજો, જેથી તેમણે પણ આનો લાભ મળે. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.